સુરતમાં ફરી એકવાર ડ્રગ્સ મળી આવ્યું છે. સચિન ભાટિયા ચેકપોસ્ટ પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. અંદાજે 51 લાખની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. મધ્યપ્રદેશથી આ ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું હતું. આરોપીઓ કોને કોને ડ્રગ્સ આપવાના હતા તે અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ 3 કારમાં સવાર હતા. અન્ના નામનો વ્યક્તિ અગાઉ પણ ડ્રગ્સ કેસમાં ઝડપાયો હતો. 2020માં તેણે ડ્રગ્સ બનાવવાનું પણ શરૂ કર્યું હતું. હાલ તપાસ ચાલુ છે. આપનાર અને લેનારને ઝડપી લેવામાં આવશે. પકડાયેલા આરોપીઓ પાસેથી મોબાઈલ અને રોકડ પણ મળી આવ્યા છે. હાલ પોલીસે આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ અને SOG ઘણા બધા ભૂતકાળમાં કેસ કરવામાં આવેલા છે. અને અત્યારે એવી એક માહિતી ક્રાઇમ બ્રાન્ચનો મળી હતી કે મધ્યપ્રદેશથી ગુજરાતમાં સુરતમાં MD ડ્રગ્સ કોઈ લઈને આવે છે. એના અનુસંધાને બંને DCP સાહેબ શ્રીમતી રૂપલ સોલંકી મેડમ અને રોઝિયા સાહેબ અને DCP નો PI શ્રી પરમાર સાહેબ અને મોદી સાહેબ અને એની ટીમ વાચમાં હતા. કાલે ભાટિયા ટોલ ટેક્સની પાસે એક સિલ્વર કલરની વર્ના ગાડીનો રોકવામાં આવ્યો અને એની તલાશી દરમિયાન એના પાસેથી 512 ગ્રામ જેટલી MD ડ્રગ્સ કબજે કરવામાં આવેલી છે, જેની માર્કેટ કિંમત 51,22,000 થાય છે. એમાં 3 આરોપી પકડવામાં પોલીસને સફળતા મળી છે. એનો ડ્રાઈવર બદરુદ્દીન અખ્તર હુસેન બંગડીવાલા, જો નવસારીનો રહેવાસી છે, અને 2 મુખ્ય આરોપી મોહમ્મદ ઇશાક મિર્જા, જો સૈયદપુરા સુરત શહેરનો રહેવાસી છે, અને મોહમ્મદ અશફાક મોહમ્મદ અસલમ અંસારી, જો સૈયદપુરા સુરત શહેરનો આરોપી છે. અને જો જેનાથી માલ લઈને આવ્યો એનો અત્યારે નામ ખુલ્યો છે, ઇલિયાસ ઉર્ફે ઇલુ, મધ્યપ્રદેશ અગર શહેરનો રહેવાસી છે. અને જો અહીંયા જેનો એને સપ્લાય કરવાનો હતો આ રિજવાન બોમ્બેવાળા છે. અને ટૂંક સમયમાં રિજવાન બોમ્બેવાળાની પણ અટક કરવામાં આવશે. અને અત્યારે ઇન્વેસ્ટિગેશનમાં કે આ લોકો આગળ કોને કોને આપતો હતો અને ભૂતકાળમાં કેટલા ફેરા મારીને આવે છે એની બધી તપાસ કરવામાં આવશે. ધન્યવાદ. હા, 3 કારમાં હતા. અને એક પ્રેસ નોટ આપનો મળી ગયા હશે, પર આ 2 મોટો મુનિયા અને આ અન્ના, આ બંને સપ્લાયર છે. અને અન્ના તો પહેલાં પણ પકડાઈ ચૂક્યા છે અને MD બનાવવામાં એનો ફોર્મ્યુલા પણ જાણે છે. અને આ લોકો ઉમરગામ વલસાડ પાસે, જેવી રીતે 2020માં અહીંયા સુરત ગ્રામ્યમાં ફેક્ટરી બનાવી હતી એવી રીતે આ લોકોનો પ્લાન હતો.